નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ HKG વિષય આલ્ફાબેટ કેપિટલ સ્મોલ એન્ડ નંબર્સ એટલે કે ઇંગ્લિશ, જેમાં આપણે જી સુધીના અક્ષર શીખી ગયા હતા. હવે આપણે શીખશું એચ ફોર એન. પહેલી એપિસોડી આપણે એલકેજીમાં શીખી ગયા હતા, અત્યારે આપણે એચકેજીમાં છે. આપણે બીજી એબીસીડી શીખશું. પાના નંબર 9 ઉપર આપેલું છે એચ ફોર હેન. તો એચ કેવી રીતે થશે બીજી એબીસીડીનું આપણે જોઈએ. પહેલાં આ રીતે આપણે લીટી કરવાની છે, જે બીજી વચ્ચેની બ્લૂ લાઈન છે ત્યાં સુધી. ત્યાંથી પછી આમ વળાંક આપવાનો છે એટલે બની જશે એચ. હવે આપણે પહેલી એબીસીડીનું એચ જરા યાદ કરી લઈએ. એચ ફોર હેન. હેન એટલે મરઘી. એચ ફોર હેન. હેન એટલે મરઘી. એચ ફોર હેન. હેન એટલે મરઘી. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. એચ ફોર હેન. હેન એટલે મરઘી. એચ ફોર હેન. હેન એટલે મરઘી. એચ ફોર હેન. હેન એટલે મરઘી. એના પછી આપણે જે બીજી એબીસીડી શીખ્યા છે એમાં લખવાનું છે. બીજી એબીસીડીનો આપણે એચ કરશું તો આ રીતે થશે એચ ફોર હેન. એન એટલે મરઘી. એચ ફોર હેન. એન એટલે મરઘી. એચ ફોર હેન. એન એટલે મરઘી. એચ ફોર હેન. હેન 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 એટલે મરઘી. પછી નીચે આપણે આપેલું છે એચ યુ ટી હાર્ટ એટલે ઝૂંપડી. પછી છે મૂળાક્ષરની એચની નીચે લીટી કરો. તો આપણે જ્યાં એચ લખેલો દેખાય છે એના નીચે આપણે લીટી કરવાની છે. પછીનું ચિત્ર છે એચ એ એન ડી હેન્ડ એટલે હાથ. આગળ આપણે જોઈએ આઈ ફોર ઇન્કપોટ. આઈ ફોર ઇન્કપોટ. આઈ કેવી રીતે થશે બીજે બેસેજનો આપણે શીખીએ. તો એક ખાલી વચ્ચેની લીટીમાં એક નાની લીટી આવશે આડી અને માથે ટપકું એટલે આપણો આઈ તૈયાર. પહેલી એબીસીડીનો આઈ આપણે યાદ કરી લઈએ. આઈ ફોર ઇન્કપોટ. આઈ ફોર ઇન્કપોટ. હવે આપણે અહીંયા શીખીએ આઈ વચ્ચેની લીટીમાં બીજી એબીસીડીનો આઈ આ રીતે થશે. આપણે પહેલાં કરીએ એ પહેલી એબીસીડીનો આઈ હતો. તો તમારે યાદ રાખવાનું છે અને લખવાનું છે આઈ ફોર ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ફળિયો. આઈ ફોર ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ફળિયો. હવે નીચે આપેલું છે આપણે આઈ સી ઈ
आईस એટલે બરફ પછી છે મૂળાક્ષર આઈ ની નીચે લીટી કરો તો આઈ ફોર આયરન નીચે લીટી પછી બાઇક માં આઈ નીચે આઈ આપણે જ્યાં દેખાય છે એના નીચે આપણે લીટી કરવાની છે એના પછી છે ઇગ્લુ આઈ જી એલ ડબલ ઓ ઇગ્લુ અહીંયા સુધીને તમારે તમારી બુકમાં પૂરવા છે